નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો ઘણા બધા મિત્રો એવા હશે કે જેઓ જૂનું રેશન કાર્ડ ધરાવતા હશે પરંતુ બારકોડેડ રેશન કાર્ડ કોઈને કોઈ સંજોગો વસાત નહીં બનેલ હોય અથવા તો કેટલાક મિત્રો એવા પણ હશે કે જેનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું રેશન કાર્ડ બનાવડાવેલ ન હોય તો આજે આપણે આ વિડીયોમાં નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું અને તેના માટે શું શું સમગ્ર પ્રોસેસ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક નવું રેશન કાર્ડ બનાવવા માટે કયા કયા આધાર પુરાવા જોઈશે કયું ફોર્મ ભરવું જોઈશે અને ફોર્મ કેવી રીતે ભરવું તે ફોર્મના નમૂના સાથે સંપૂર્ણ માહિતી આપણે સરળ ભાષામાં જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય અને જો આપને નવું રેશન કાર્ડ બનાવવાનું હોય તો તેમાં કોઈ પણ જાતની તકલીફ ન થાય તો આપણે દરેક વિગતોને જોતા જઈએ તો આપણે આ પ્રોસેસ નવું રેશન કાર્ડ બનાવવા માટેની જોઈ રહ્યા છીએ જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થળે કોઈ પણ પ્રકારનું રેશન કાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે પરંતુ રેશન કાર્ડ ધરાવતા નથી અથવા તો જે લોકો જૂનું રેશન કાર્ડ ધરાવે છે પણ બારકોડેડ રેશન કાર્ડ ધરાવતા નથી એટલે કે કોઈ કારણોસર તેઓનું રેશન કાર્ડ બારકોડેડ બનેલ નથી હવે જો તેમને રેશન કાર્ડની જરૂર હોય તો તેઓએ નમૂના નંબર બે માં અરજી કરવાની રહેશે તો આ મિત્રો જે લોકો રેશન કાર્ડ ધરાવતા નથી અને જેઓ નવું રેશન કાર્ડ બનાવડાવવા માગે છે તેઓને નમૂના નંબર બે ની અરજી કરવાની રહેશે તો હવે આપણે આગળ જોઈએ કે આ નમૂના નંબર બે ની અરજીમાં તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે નવું રેશન કાર્ડ બનાવવા માટે જરૂરી આધાર પુરાવો તો નવું રેશન કાર્ડ માટેનું ફોર્મ ભરવા માટે નીચે મુજબની વિગતો તથા આધાર પુરાવાઓની જરૂર પડશે જેથી ફોર્મ ભરતા પહેલાં તે આધાર પુરાવાઓ હાથ વગા કરી લેવા તો તેમાં આધાર પુરાવાઓમાં જોઈએ તો હયાત રેશન કાર્ડ એટલે કે જો જૂનું રેશન કાર્ડ ધરાવતા હોય અને જો હોય તો તે હયાત રેશન કાર્ડ અથવા તો અન્ય તાલુકા કે જિલ્લાના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવ્યા અંગેનો દાખલો એટલે કે જો સ્થળાંતર કરેલ હોય અને પોતાના વતનના મૂળ રેશન કાર્ડમાંથી નામ કમી કરાવી અને તે તાલુકામાંથી દાખલા લાવેલ હોય તો તે દાખલાની જરૂર પડશે તો તે દાખલાની જરૂર પડશે તે ઉપરાંત નમૂના નંબર બેનું નવા રેશન કાર્ડ માટેનું ફોર્મ જે આપણે આગળથી જોઈશું તે ઉપરાંત છે કે કુટુંબના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે નમૂના નંબર બે નું ફોર્મ છે તેમાં લગાવવા માટે કુટુંબની મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂર પડશે ત્યારબાદ છે આધાર કાર્ડ તો કુટુંબના દરેક સભ્યના આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે તે તે ઉપરાંત આપણે બીજા કયા આધાર જરૂર પડશે પણ જઈએ ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બેંક પાસબુક અથવા તો કેન્સલ કરેલ ચેકની જરૂરિયાત રહેશે ત્યારબાદ વીજળી બિલ અથવા તો ટેલિફોન બિલ તે બંનેમાંથી માંથી કોઈ પણ એક ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના મિલકત વેરાની પહોંચ એટલે કે તમે જે વિસ્તારમાં રહેતા હોય જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતની મિલકત વેરાની પહોંચ નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકાની મિલકત વેરાની પહોંચ અને મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો મહાનગરપાલિકાના મિલકત વેરાની પહોંચ ત્યારબાદ છે ચૂંટણી ઓળખપત્ર એટલે કે જે સભ્યોના ઓળખપત્રો મળેલા હોય તે તમામ સભ્યોના ચૂંટણી ઓળખપત્ર નકલ જોડવાની રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો જન્મ પ્રમાણપત્ર જે અઢાર વર્ષથી નાની વયના હોય અને તેઓનું નામ રેશન કાર્ડમાં એડ કરવાનું હોય તો તેઓના જન્મ પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે અને જો અરજદાર ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા પહોંચનો આધાર પણ રજૂ કરવાનો રહેશે અને અંતે છે રાંધણ ગેસ કનેક્શનની વિગત જો રાંધણ ગેસ કનેક્શન ધરાવતા હોય તો તે ગેસ કનેક્શનની વિગતો પણ આપવાની રહેશે હવે આગળ આપણે વાત કરીએ કે આ નવા રેશન કાર્ડ માટેની જે નમૂના નંબર બે ની અરજી છે તે અરજી ક્યાં રજૂ કરવી તો નવા રેશન કાર્ડ બનાવવા માટેની જે અરજી છે તે જે તે મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં તે અરજી રજૂ કરવાની રહેશે અને આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્કેલી હોય તો નીચે જણાવેલ ટોલ ફ્રી નંબર પર પણ સંપર્ક કરી શકો છો અને ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો તો ટોલ ફ્રી નંબર છે અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો તો આ નંબર ઉપર ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને આ નવું રેશન કાર્ડ બનાવવા બાબતેની વધુ માહિતી પણ તમે મેળવી શકો છો તો હવે આપણે જે નમૂના નંબર બે નું ફોર્મ છે તે ફોર્મ જોતા જઈએ અને તેમાં શું શું વિગતો દાખલ કરવાની રહેશે તે પણ જોતા જઈએ તો મિત્રો આપણી સામે નમૂના નંબર બે નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ જે તે મામલતદાર કચેરી ખાતેથી આપણને વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ જશે અથવા તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ જ્યાંથી આપ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ પણ કરી શકશો તો આ ફોર્મ આપણી સમક્ષ આવી ગયું છે તો આ ફોર્મમાં સૌ પ્રથમ આપણે અહીંયા જે તે તારીખે ફોર્મ આપવા જઈએ છે તે તારીખ લખવાની રહેશે તેની બાજુમાં છે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તો અહીંયા જે અરજદાર હોય કુટુંબનો મુખ્ય વ્યક્તિ તે વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી લેવાનો રહેશે ત્યાર પછી છે પ્રતિ મામલતદાર શ્રી ઝોનલ ઓફિસર શ્રી ત્યારબાદ નીચે છે તાલુકો તો અહીંયા તાલુકાનું નામ લખી લેવાનું છે જિલ્લો અરજદાર સૌ પ્રથમ અટક ત્યાર પછી નામ અને ત્યાર પછી પિતાનું નામ એ પ્રમાણે ક્રમશઃ અરજદારનું પોતાનું પૂરું નામ લખી લેવાનું રહેશે ત્યાર પછી આગળ જણાવેલ છે કે હું મારા કુટુંબના સભ્યો સાથે નીચેના સરનામે રહું છું તો સરનામા સરનામાની વિગતમાં પૂરું સરનામું જેમાં સૌ ઘર નંબર અથવા તો ઘર ઉપર જે નામ લખેલ હોય તે ત્યાર પછી છે શેરી મહોલ્લો ફળિયું સોસાયટીનું નામ તો અહીંયા સોસાયટીનું નામ શેરીનું નામ લખી લેવાનું છે જો વોર્ડ નંબર ખબર હોય તો અહીંયા વોર્ડ નંબર લખી લેવાનો છે ગામ કે શહેર તો અહીંયા તેનું નામ લખી લેવાનું છે ત્યાર પછી તાલુકો જિલ્લો અને પિનકોડ લખી લેવાનો છે જો મોબાઈલ નંબર હોય તો અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા ઈમેલ એડ્રેસ લખી લેવાનું રહેશે ત્યાર પછી બે પોઈન્ટ ઝીરો છે રહેઠાણનું સ્થળ એટલે કે રહેઠાણનું સ્થળ જો માલિકીનું હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું છે ભાડાનું હોય તો ભાડાની સામે જે બોક્સ છે તેમાં ચેક બોક્સમાં ટીક માર્ક કરી લેવાનું છે અને જો પણ પટ્ટીમાં રહેતા હોય તો તેની સામે ટીક માર્ક કરી લેવાનું છે એટલે કે જે લાગુ પડતું હોય તેમાં ટીક માર્ક કરવાનું છે તે સિવાયના બોક્સમાં આપણે કંઈ કરવાનું નથી ત્યાર પછી બે પોઈન્ટ એક જે વાર્ષિક આવક છે તો અરજદારે અહીંયા પોતાની વાર્ષિક આવક લખી લેવાની છે ત્યાર પછી નીચે જણાવેલ છે કે અમો હાલમાં રેશન કાર્ડ ધરાવતા નથી તો રેશન કાર્ડ ધરાવતા ન હોય તો તેઓએ આ બોક્સમાં ટીક માર્ક કરી લેવાનું છે અને જો સ્થળાંતર કરી અને જે તે જગ્યાએથી રેશન કાર્ડમાંથી નામ કમી અંગેના દાખલા મેળવેલ હોય તો અહીંયા સ્થળાંતર કરેલ છે તેમાં ટીક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી કાર્ડ કયા કારણોસર મેળવવાનું છે જો ના હોય તો લખી દેવાનું કે અમુ કોઈ પણ પ્રકારનું કાર્ડ ધરાવતા નથી તો અહીંયા કારણ લખી લેવાનું રહેશે અથવા તો સ્થળાંતર કરેલ હોય તો તે વિગત અહીંયા લખી લેવાની રહેશે ત્યાર પછી બે પોઈન્ટ બે છે બેંક એકાઉન્ટની વિગત જેમાં બેંકનું નામ બેંકનું સ્થળ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ લખી લેવાનો રહેશે ત્યાર પછી બે પોઈન્ટ ત્રણ છે ગેસ કનેક્શન ધરાવશો કે કેમ જો હા હોય તો નીચે વિગત આપવાની રહેશે અને ના હોય તો અહીંયા કશું લખવાનું રહેશે નહીં ત્યાર પછી અરજદારે અહીંયા પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી લેવાનું રહેશે ત્યાર પછી નીચે એકરાર આપેલ છે તો એકરારની નીચે પણ અહીંયા અરજદારે પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને અહીંયા પોતાનું પૂરું નામ લખવાનું રહેશે ત્યાર પછી ફોર્મનો બે નંબરનો પેજ છે જે કચેરીના ઉપયોગ માટે છે તો અરજી મંજૂર ના મંજૂર અંગેની તમામ વિગતો છે ત્યાર પછી અહીંયા નીચે મામલતદારની સહી આવશે અને તેની નીચે અહીંયા નોંધ જોવા મળી રહી છે તો પેજ નંબર બે માં કંઈ કરવાનું રહેતું નથી હવે ત્યાર પછી આગળનું પેજ આપણે જોઈએ તો ત્યાર પછીનું એનેક્સચર બે છે જે ગ્રામ્ય વિસ્તાર માટે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબને બારકોડ રેશન કાર્ડ મેળવવા માટે અરજી પત્રક સાથે આપવાની વિશેષ વિગતો તો આ પત્રકમાં સૌ પ્રથમ અનુક્રમ નંબર છે ત્યાર પછી કુટુંબના સભ્યનું નામ છે ત્યાર પછીના બોક્સમાં શારીરિક રીતે અશક્ત છો જેમાં હાનામાં નીચે અહીંયા જવાબ આપતા જવાના રહેશે તો આ દરેક પ્રશ્નો છે કે શારીરિક રીતે અશક્ત છો ત્યાર પછીની કોલમ છે ગંભીર રીતે બીમાર છો પાસઠ વર્ષથી વધુ ઉંમરના છો ત્રણ પૈડાવાળું યાંત્રિક વાહન ધરાવો છો ચાર પૈડાવાળું યાંત્રિક વાહન ધરાવો છો સરકારી કર્મચારી છો દસ હજારથી વધુ આવક ધરાવો છો આવકવેરો ચૂકવે છે વ્યવસાય વેરો ચૂકવે છે જમીન કે તેથી વધુ જમીન છે આ તમામ વિગતોમાં જે તમને લાગુ પડતું હોય હોય તો હા અને ન લાગુ પડતું હોય તો ના લખી દેવાનું રહેશે ત્યાર પછી આપણે આગળનું પેજ જોઈએ ત્યાર પછીનું ફોર્મ નંબર બે માટે નવા રેશન કાર્ડ માટે કુટુંબના સભ્યોની વિગત તો આ પત્રકમાં સભ્યોની વિગત આપવાની છે જેમાં કોલમ નંબર એકમાં અનુક્રમ નંબર છે ત્યાર પછી નામ છે તો નામમાં સૌ પ્રથમ અટક કુટુંબના સભ્યનું નામ અને પિતા કે પતિનું નામ એ પ્રમાણે ક્રમશઃ વિગત આપવાની રહેશે ત્યાર પછી તેઓની જન્મ તારીખ તેઓ સ્ત્રી પુરુષ છે કે ટ્રાન્સજેન્ડર છે જે લાગુ પડતું હોય તે વિગત લખવાની છે ત્યાર પછી કુટુંબની મુખ્ય મહિલા સાથેનો સંબંધ જે હોય તે લખવાનો છે ચૂંટણી ઓળખપત્ર ધરાવતા હોય તો તેનો નંબર લખવાનો છે આધાર કાર્ડનો નંબર લખવાનો છે અને જો મોબાઈલ નંબર ધરાવતા હોય તો મોબાઈલ નંબરની વિગત એવી રીતે તમામ સભ્યોની વિગત આમાં લખી લેવાની રહેશે અને ત્યાર પછી અરજદારે અહીંયા પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે નીચે અરજદારનું પૂરું નામ લખવાનું રહેશે તો મિત્રો આ પ્રમાણે આપણે જે ચર્ચા કરી તે મુજબ આ નમૂના નંબર બેનું ફોર્મ છે તે સંપૂર્ણ ભરી અને ત્યાર પછી તમારે લાગુ પડતી મામલતદાર કચેરી અથવા તો જો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હોય તો તમારી ઝોનલ શ્રીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ